પિત્તરે લખેલો પહેલો પત્ર એનો ચોથો અધ્યાય પિત્તરે લખેલો પહેલો પત્ર એનો અધ્યાય ચોથો હવે ખ્રિસ્તે આપણે સારું દેહમાં દુઃખ સહ્યું છે માટે તમે પણ એવું જ મન રાખીને હથિયાર થાવ કેમ કે જેણે દેહમાં દુઃખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે કે જેથી તે ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહીં પણ દેવની ઈચ્છા પ્રમાણે ગુજારે કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવા કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે તે બસ છે તે વખતે તમે વ્યભિચારમાં વિષયભોગમાં મદ્યપાનમાં મોત્સોકમાં ધિક્કાર પાત્ર મૂર્તિ પૂજામાં મગ્ન હતા આ બાબતમાં તમે તેઓની સાથે તેજ દુરાચારના પૂરમાં ધસી પડતા નથી તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે જીવતાઓનો તથા મહિલાનો ન્યાય કરવાને જે તૈયાર છે તેને તેઓ હિસાબ આપશે કેમ કે મહિલાઓને પણ સુવાત પ્રગટ કરવામાં આવી હતી કે જેથી દેહમાં રહેનારા માણસોના જેવો ન્યાય થયા પછી તેઓ દેવના જેવા આત્મામાં જીવે પણ સર્વનો અંત પાસે આવ્યો છે માટે તમે સંયમી થાવ ને સાવધ રહીને પ્રાર્થના કરો વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો કેમ કે પ્રીતિ પાપના પૂંજને ઢાંગે જ જીવ કચવાયા વગર તમે એકબીજાને પરોણા રાખો દરેકને જે કૃપાદાન મળ્યું એકબીજાની સેવા કરવામાં દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું જો કોઈ બોધ કરે તો તેણે દેવના વચન પ્રમાણે બોધ કરવો જો કોઈ સેવા કરે તો તેણે દેવે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ મહિમાવાન થાય તેને સદા સર્વકાળ મહિમા તથા સત્તા છે આમીન વાલાઓ તમારી કસોટી કરવાને સારું તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં જાણે તમને કંઈક નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો એને લીધે તમે હરખાવો જેથી તેનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે પણ ખૂની દુષ્કર્મી ચોર અથવા બીજા માણસોના કામમાં ગાલમેલ કરનાર તરીકે તમારામાં કોઈને શિક્ષા ન થાય પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે તો તેથી શરમાય નહીં પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે કેમ કે ન્યાયકરણનો આરંભ દેવની મંડળીમાં થાય એવો સમય આવ્યો છે અને જો આપણામાં તેનો આરંભ થાય તો દેવની સુવાર્તા જો માનતા નથી તેઓના શાહ હાલ થશે અને જો ન્યાય માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો અધર્મી અને પાપી માણસનું ઠેકાણું ક્યાં પડશે માટે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે દુઃખ વેઠે છે તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસુ ઉત્પન્ન કરનારને સોંપી દે